ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ 25મી ડિસેમ્બર 1924માં થયો હતો. અટલ બિહારી વાજપેયી ભારતના રાજનેતા અને કવિ પણ હતા. ત્યારે 25મી ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીના જન્મજયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં 579 સ્થળો પર ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. અરવલ્લી જિલ્લામાં 8 સ્થળો પર મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોડાસામાં ટાઉન હોલ ખાતે ડોક્ટરોની ટીમ દ્વારા લોકોની પ્રાથમિક તપાસ, બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યું હતું. ભાજપા ડોક્ટર સેલ દ્વારા કરેલ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે 200થી વધુ લોકોએ મેડિકલ કેમ્પમાં ચેકઅપ કરાવ્યું હતું અને લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. મોડાસા ખાતે આયોજિત મેડિકલ કેમ્પમાં અરવલ્લી જિલ્લા પ્રભારી જયશ્રીબેન દેસાઈ, મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, ગુણવંતીબેન કંસારા તથા ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હું ડોક્ટર સુરેશભાઈ ટી પટેલ, સ્કિન સ્પેશિયાલિસ્ટ મોડાસા, ડોક્ટર સેલ, ભારતીય જનતા પાર્ટી અરવલ્લી અને સાબરકાંઠાના ભૂતપૂર્વ કન્વીનર, આજરોજ આપને સર્વને વિદિત થાય કે આજે આપણે ભૂતપૂર્વ આપણા વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયી એમની જન્મતિથિ નિમિત્તે આપણે સમગ્ર દેશમાં ડૉક્ટર સેલ વતીથી અમે કાર્યક્રમનું આયોજન કરેલું છે. મારા વર્તમાન કન્વીનર ડૉક્ટર વિપુલભાઈ પટેલ ગાયનેકોલોજીસ્ટ મોડાસા પટેલ હોસ્પિટલ અને ડૉક્ટર કિરીટભાઈ તાલુકા કન્વીનર એમના સહયોગથી આજે અમે મોડાસા ખાતે 4 રસ્તા ટાઉન હોલ આગળ જાહેર કાર્યક્રમ રાખેલો છે, જેમાં અમે આવતા જતા દરેક નાગરિકનું અમે બ્લડ પ્રેશર માપીએ છીએ અને દરેકનું બ્લડ સુગર કરીએ છીએ. અને આ અમારો કાર્યક્રમ અમે સમગ્ર જિલ્લામાં 5-6 સેન્ટરમાં મેઘરજ, માલપુર, બાયડ, શામળાજી મંદિર ખાતે અમે કરેલ છે અને જે ખૂબ સફળ રીતે થયેલ છે. આમાં બહુ મોટા પાયે નાગરિકોએ લાભ લીધો છે અને આ રીતે અમે આપણા પૂર્વ વડાપ્રધાન, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. જય ભારત, જય ભાજપ. ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલના પ્રમુખ ડોક્ટર વિપુલ પટેલે જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં વિવિધ 8 સ્થળો સહિત ગુજરાતમાં 579 સ્થળો પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં 1,20,000 લોકો મેડિકલ કેમ્પમાં ચેકઅપ કરાવશે તેવી ધારણા કરવામાં આવી હતી, જે પ્રથમ વખત નોંધાશે. અરવલ્લી જિલ્લામાં 8 સ્થળો પર 1,300થી વધુ લોકોએ ચેકઅપ કરાવ્યું હતું. મોડાસા મેડિકલ કેમ્પમાં ડોક્ટર વિપુલ પટેલ, ડોક્ટર રાકેશ પટેલ, ડોક્ટર દીપક પટેલ, ડોક્ટર નીતેશ પટેલ સહિત ડોક્ટરોની ટીમ અને રિલીફ લેબોરેટરીના પ્રતીક પટેલ અને હાઈટેક લેબોરેટરીના જનક પટેલ ઉપસ્થિત રહી લોકોનું ચેકઅપ કર્યું હતું. હું ડોક્ટર વિપુલ પટેલ, ગાયનેકોલોજીસ્ટ મોડાસા, અત્યારે હાલમાં પ્રમુખ ડોક્ટર સેલ ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લો. આજે આપણા સ્વર્ગસ્થ અને લોકલાડીલા ભારત રત્ન અટલજીની જન્મજયંતિ નિમિત્તે આજે આખા ગુજરાતમાં 579 જગ્યાએ એક સાથે એમની જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે સવારે 8 વાગ્યાથી માંડીને 10 વાગ્યા સુધી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં 8 જગ્યાએ બાયડ, ધનસુરા, મોડાસા, માલપુર, મેઘરજ, શામળાજી, ભિલોડા રીતે તમામ જગ્યાએ અત્યારે એક સાથે મેડિકલ કેમ્પ અત્યારે ચાલી રહ્યો છે. આ મેડિકલ કેમ્પમાં આવનાર દરેક નાગરિકનું બ્લડ પ્રેશર અને બ્લડ સુગર નિઃશુલ્ક માપવામાં આવે છે અને અત્યાર સુધી આપણે મોડાસા ખાતે ટાઉન હોલના ગેટ પાસે આપણે આ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. આ અત્યારે મોડાસાના કેમ્પની અંદર લગભગ 200થી પણ વધારે દર્દીઓ અત્યાર સુધી લાભ લઈ ચૂક્યા છે અને હજી પણ પેશન્ટનો ધસારો ખૂબ છે, ખૂબ લોકોમાં ઉત્સાહ છે અને ખૂબ સુંદર આયોજન છે. આજે પૂરા ગુજરાતની અંદર લગભગ 1,20,000થી પણ વધારે લોકો આનો લાભ લેશે એવી અમારી ધારણા છે. કદાચ પ્રથમ વખત આવું બનશે કે એક મેડિકલ કેમ્પમાં આટલા બધા વ્યક્તિઓ લાભ લેશે, કદાચ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આનું નામ આવશે. જય હિન્દ, જય ભારત. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી.